મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં સર્જાય મારામારીના દ્રશ્યો વડોદરાની મસ યુનિવર્સિટીમાં હાલ કોરોના મહામારીને કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે યુનિવર્સિટી દ્વારા નવા ક્ષેત્રની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવામાં મૂંઝવતા હોય છે અને તેઓ યુનિવર્સિટીમાં પૂછપરછ માટે આવતા હોય છે ત્યારે આજે મસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી પર એબીવીપી અને એસયુ વચ્ચે જૂની અદાવતે મારામારી થઈ છે એબીવીપીના નિશિત વરિયા દ્વારા મારામારીનું કારણ એએસયુના પ્રિન્સ રાજપૂત દ્વારા થોડા વખત પહેલા એબીવીપીનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને એબીવીપી તમારી પર આક્ષેપો છે ને એફઆઈઆર પણ થઈ છે કે તમે એમનું એકાઉન્ટ હેક કર્યું છે શું છે સાચી હકીકત મારી ઉપર એફઆઈઆર થઈ છે હજી આ વસ્તુ કોર્ટમાં કેસ ચાલે છે છતાં આ લોકો મારી ઉપર દબાણ કરે છે કે આઈડી પાસવર્ડ આપો અને મને અહીં મારવામાં આવ્યું છે ફેકલ્ટીમાં જ્યારે હું આવ્યો આજે ફેકલ્ટીમાં મારા દોસ્તાર મારા મિત્રોને મળવા માટે તો મને મારવામાં આવ્યું છે અને આ એબીવીપીની ખુલ્લેઆમ ગુંડાગર્દી છે પહેલાં પણ મને ધમકાવવામાં આવ્યું છે અને મારવામાં આવ્યું છે હજી પણ આ મારવામાં આવ્યું છે મને આજે કેવી રીતે માર્યો છે તમને આ લોકોએ એક સાથે ટોળા વળીને 7-8 લોકોએ દંડાથી પણ માર્યા છે અને લાતથી પણ માર્યા છે કપડાંય ફાડ્યા છે આ પ્રૂફ છે બધાની સામે વાગ્યું છે મને આની સામે ફરિયાદ કરશો તમે આ ચોક્કસ ફરિયાદ કરીશ મેં આની સામે શું નામ આપનું પ્રિન્સ રાજપૂત મારા માઇના દ્રશ્યો સર્જાયા છે અહીંયા ધ્યાનમાં આવે છે કે જ્યારે યુનિવર્સિટીની અંદર આર્ટ્સ ફેકલ્ટીની અંદર જે બીજું એક સંગઠન છે બીજા એક સંગઠનના જે વ્યક્તિ વિશેષતા જે લોકો છે એના દ્વારા વિદ્યાર્થી પરિષદનું એકાઉન્ટ ઓફિશિયલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું ઇન્સ્ટાગ્રામના 2 આઈડી પાસવર્ડ હેક કરીને અંદર અભદ્ર રીતે મેસેજો કરવામાં આવ્યા હતા અને ખોટા ખોટા જે સ્ટાર છે અમુક કે જે કંઈ પણ ના શકાય એવા લોકોને ફોલો કરી અને સંગઠનનું બદનામી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો જ્યારે એ લોકોને જ્યારે સમજાવવામાં આવે છે કહેવામાં આવે છે કે આ રીતનું તમે શું કામ ખોટું વર્તન કરો છો ત્યારે ગમે તે રીતે વ્યવહાર સામેથી એવો ખોટો નેગેટિવ મળે છે ધાકધમકીઓ પણ કાર્યકર્તાઓને મળી હતી ત્યારે જ્યારે ઓફિસર પોલીસ સ્ટેશનમાં જ્યારે અમારે અરજી આપી લગભગ 2 મહિનાથી અમારી અરજી હતી ત્યારબાદ આઈપી એડ્રેસ એ બધાથી ટ્રેક કરવામાં આવ્યું ત્યારે અહીંનો જ પ્રિન્સ રાજપૂત કે પોતે જે પોતાને સ્ટુડન્ટ લીડર ગણે છે એ પોતે સાબિત થાય છે એની પર એફઆઈઆર થાય છે જ્યારે પોલીસ પોતે સાયબર ક્રાઇમની અંદર એફઆઈઆર કરતું હોય તો તમે વિચાર કરી શકો છો કે એફઆઈઆર ખાલી ખોટી ના થાય કંઈક ને કંઈક તથ્ય સાબિત થયું હોય તો જ એફઆઈઆર થઈ હોય એફઆઈઆર થયા બાદ હજુ પણ એ વ્યક્તિ કોલેજ કેમ્પસની અંદર આવે છે ગુનો પોતાની પર હોવા છતાં સાબિત ન કરવા છતાં હજુ પણ કોલેજ કેમ્પસની અંદર આવે છે તે ખૂબ જ ખોટી વસ્તુ છે સાથે સાથે આઈડી પાસવર્ડ પણ અમારો લઈ લીધેલો છે એને અમે પરત લેવા માટેની અત્યારે રજૂઆત કરીએ છીએ અમને વાતચીત પ્રેમથી કરીએ છીએ કે આઈડી પાસવર્ડ જે હોય તે પરત રિટર્ન કરી દો કારણ કે ઓફિસરને કબૂલ્યું પણ છે કે હા મેં આ એકાઉન્ટને હેક કરેલા છે ત્યારે જ એફઆઈઆર થઈ છે એટલે હજુ પણ આઈડી પાસવર્ડ પણ નથી આપતો અને ખોટી રીતે આ રીતે જે યુનિવર્સિટીની અંદર જે ગુંડાગર્દી હોય ના થવી જોઈએ ખરેખર એની માટે જ અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આવા જે તત્વો છે જે આર્ટ્સ ફેકલ્ટીનું નામ ખરાબનારા જે લોકો છે જે પોતાના સ્ટુડન્ટ લીડર ગણે છે એ લોકોને આ યુનિવર્સિટીની અંદર કોઈ જગ્યા ન હોવી જોઈએ મારામારીના નથી પરંતુ આઈડી પાસવર્ડ લેવા માટે ચોક્કસ અમે શાબ્દિક યુદ્ધ પણ થયું છે અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જે કંઈ કર્યું હોય તમારે જે સાબિતી કરી હોય કોર્ટની અંદર કરજો પરંતુ જે આઈડી પાસવર્ડ છે આઈડી પાસવર્ડ આપી દેવા જોઈએ અમારી રજૂઆત હતી છતાં પણ એનો જે હતો કે દુષ્વ્યવહાર અહીંયા પણ દેખાડ્યો કે ખોટી રીતે વાતોને ગોલગોલ ફેરવીને વિષયને બીજી બાજુ લઈ જવાનું કહી શકાય કે પોલીસમાં એ વોન્ટેડ છે છતાં યુનિવર્સિટીમાં બિંદાસ ફરી રહ્યો છે ચોક્કસ કહી શકાય એફઆઈઆર થયેલી છે ઓફિશિયલ એફઆઈઆર છે એની પણ અને બી સાયબર ક્રાઇમની એફઆઈઆર છે એવું પણ નહીં કે નોર્મલ એફઆઈઆર પરંતુ આજે સાયબર ગુનો નોંધ્યો છે એફઆઈઆર થયેલી છે છતાં પણ યુનિવર્સિટીની અંદર પોતાને સ્ટુડન્ટ લીડર કહીને જ્યારે અહીંયા રહેતા હોય ત્યારે બાકીના સ્ટુડન્ટની ચિંતા અમારી ચિંતા કરવી જોઈએ કારણ કે જે સ્ટુડન્ટ્સ છે એ બધા નવા છે છોકરાઓને કંઈ જ ખ્યાલ નથી પરંતુ જો આ રીતનું સોશિયલ મીડિયાના માધ્યમથી આવડો ખોટો દુષ્પ્રચાર થઈ રહ્યો હોય તદ્દન વિદ્યાર્થી પરિષદ ક્યારે સહન નહીં કરી લે યુનિવર્સિટીની અંદર આ લોકો જે દૂષણો છે એ યુનિવર્સિટીની અંદર તો ના જોવું જોઈએ